एक बार समाचार में आगळ वधी बनासकांठामां रेलवे ट्रेक पर खेडूतोए हंगामो कर्यो छे। डीसा तालुकाना मोटी घरनाळा गामनी आ घटना छे ज्यां 200 जेटला खेडूतोए रेलवे ट्रेक पर आवीने अहीं होबाळो मचाव्यो छे। रेलवे लाइन मोटी घरनाळा गाम पासे जे छे त्यां होबाळोनी घटना बनी छे। घरनाळाना कामने अटकाववा ખેડૂતોની માંગ છે। ઘરનાળું બનતા 500 જેટલા ખેડૂતોને ખેતરમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જવાની જે સ્થિતિ છે તેને જોતા જ વિરોધ નોંધાવાઈ રહ્યો છે। તો હોબાળાને લઈને રેલવે વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે। તો હોબાળાને લઈને હાલમાં અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। ખેડૂતો ભારે રોષ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। તો બનાસકાંઠામાં રેલવે ટ્રેક પર હાલમાં હંગામો કર્યો છે ખેડૂતોએ। 200 જેટલા ખેડૂતોએ રેલવે ટ્રેક પર આવીને હોબાળો મચાવ્યો છે। રેલવે લાઇન મોટી ઘરનાળા ગામ પાસે જે બની રહી છે તેને જોતા જ હોબાળો જોવા મળી રહ્યો છે। ઘરનાળા ગામને હાલમાં ઘટના છે તેને લઈને ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને જે રેલવે ટ્રેકની કામગીરી છે તેને અટકાવી હતી અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો હતો। તો ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં આવવા જવાનો જે રસ્તો છે તે આના કારણે બંધ થઈ જશે અને તેનો જ આ વિરોધ તેઓ નોંધાવી રહ્યા છે। અધિકારીઓ પણ દોડતા થયા છે, ઘટનાસ્થળે અધિકારીઓ પહોંચ્યા છે। તો મોટી સંખ્યામાં ખેડૂતોનો ત્યાં જમાવડો છે। વિરોધ પ્રદર્શન માટે અહીં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। તેમની રજૂઆત છે કે જે રેલવે ટ્રેક પર કામગીરી ચાલી રહી છે તેના કારણે ખેતરમાં આવવા જવાનો જે રસ્તો છે તે બંધ થઈ જશે। તો ધ્વિકાર આપને જણાવી દઈએ કે જે ઘટના રહી છે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો છે। બનાસકાંઠામાં રેલવે ટ્રેક પર ખેડૂતોએ હંગામો કર્યો છે। ડીસા તાલુકાના મોટી ઘરનાળા ગામની આ ઘટના છે જ્યાં 200 જેટલા ખેડૂતોએ રેલવે ટ્રેક પર હોબાળો મચાવ્યો છે। રેલવે લાઇન મોટી ઘરનાળા ગામ પાસે બનતા હોબાળો થઈ રહ્યો છે। ઘરનાળાના કામને અટકાવવા માટે ખેડૂતો ત્યાં પહોંચ્યા છે। ખેડૂતોની માંગ છે કે ઘરનાળું જો બનાવવામાં આવશે તો 500 જેટલા ખેડૂતોને ખેતરમાં જે આવવા જવાનો રસ્તો છે તેના કારણે બંધ થઈ જવાની સ્થિતિ છે અને તેનો જ તેઓ વિરોધ કરી રહ્યા છે। આ માંગ તેઓ મૂકી રહ્યા છે કે ત્યાં ગણનાળું બનાવવામાં ન આવે। જોકે આ તરફ આ હોબાળો અને પરિસ્થિતિ જોતા અધિકારીઓ રેલવેના અધિકારીઓ હાલમાં ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને ખેડૂતોને મનાવવા માટેનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। તો 200 જેટલા ખેડૂતોએ અહીં હોબાળો મચાવ્યો છે। તો ગણનાળું બનતા ખેડૂતો જે કહી રહ્યા છે કે તેમને મુશ્કેલી સર્જાશે કારણ કે રસ્તો બંધ થઈ જશે। 500 જેટલા ખેડૂતોના ખેતરો જ્યાં આવેલા છે તે ખેતર જવાનો જે આ રસ્તો છે ખેતર તરફ જવાનો તે રસ્તો ઘરનાળું બનતા બંધ થવાની સ્થિતિ છે તે સર્જાઈ શકે છે અને તે જ કારણે તેમનો વિરોધ છે। મોટી સંખ્યામાં ખેડૂતો અહીં એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે। સાથે સાથે ઘરનાળાનું જે કામ છે તેને અટકાવી દેવાયું છે। આ તરફ રેલવેના અધિકારીઓ પણ ખેડૂતોને સમજાવવા માટે પહોંચ્યા છે। આગળ વધી ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ ભારતના પ્રવાસે છે ત્યારે તેઓના 6 દિવસીય પ્રવાસ દરમિયાન ઇઝરાયલના પીએમ જે છે નેતન્યાહુ 17 જાન્યુઆરીએ અમદાવાદ આવવાના છે, જેને લઈને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બંને દેશોના પીએમના એક દિવસીય પ્રવાસને લઈને ચર્ચા કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલી પીએમ નેતન્યાહુ અને મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે, જેને લઈને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે। અમદાવાદમાં ઇઝરાયેલના વડાપ્રધાન આવી રહ્યા છે, સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસના જે અમદાવાદ પ્રવાસે આવી રહ્યા છે તો એરપોર્ટથી આશ્રમ સુધી ખાસ રેલી જે છે તે પણ યોજાવાની છે, તેને જોતા સુરક્ષા અર્થે ખાસ બેઠક એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં માતાજી જેઠા ભરવાડને પરચો આપી રહ્યા છે। જેઠાભાઈને માતા આવે છે અને પરચો પણ જેઠાભાઈને જ આપે છે। માતાજી કહે છે કે જા બેટા, આ ચૂંટણીમાં તું જીતી જઈશ। આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જોકે ઈટીવી આ વીડિયોની પુષ્ટિ નથી કરતો। તો જે વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે હાલમાં, જેમાં જે દર્શાવવામાં આવ્યું છે માતાજીના સ્વરૂપને ઈટીવી આ વીડિયોની કોઈ જ પુષ્ટિ નથી કરતું। તો શહેરાના ધારાસભ્યનો આ વીડિયો હાલમાં વાયરલ થયો છે। જેઠા ભરવાડનો આ વીડિયો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વીડિયોમાં માતાજીનો પરચો આપી રહ્યા છે, જે માતાજીનો પરચો છે તે આપી રહ્યા છે। માતા પણ જેઠાભાઈને આવે છે અને પરચો પણ જેઠાભાઈને જ આપે છે। આ તમામ વીડિયો હાલમાં ચર્ચાના સ્થાને છે।
પાવર પીડીમાં જેઠા ભરવાડી ખુડી બાપો તાર માતા આવી મા માતા જબરી ધરી ના ઓળું તો જગત માં મે માતા નો ઓળખણ લે મા મા એ ભરવાડો મા ઘણા દાડા બેઠકો કરી માની આજે બેઠક નો રંગ જુદો ના બતાવું ને મા હવાર સડે હવાર પડે હવાર દાડો આવે મા અને કંકુના ના કરું તો જગત માં મે માતા ને રોમરોમ ના કરે ભઈયા બાપો પાવર પીડી માં જેઠા ભરવાડી ખુડી બાપો તાર માતા આવી મા માતા જબરી ધરી ના ઓળું તો જગત માં મે માતા નો ઓળખણ લે મા મા એ ભરવાડો મા ઘણા દાડા બેઠકો કરી માની આજે બેઠક નો રંગ જુદો ના બતાવું ને મા હવાર સડે હવાર પડે હવાર દાડો આવે મા અને કંકુના ના કરું તો જગત માં મે માતા ને રોમરોમ ના કરે ભઈયા બાપો પાવર પીડી માં જેઠા ભરવાડી ખુડી બાપો તાર માતા આવી મા માતા જબરી ધરી ના ઓળું તો જગત માં મે માતા નો ઓળખણ લે મા મા એ ભરવાડો મા ઘણા દાડા બેઠકો કરી માની આજે બેઠક નો રંગ જુદો ના બતાવું ને મા હવાર સડે હવાર પડે હવાર દાડો આવે મા અને કંકુના ના કરું તો જગત માં મે માતા ને રોમરોમ ના કરે ભઈયા બાપો પાવર પીડી માં જેઠા ભરવાડી ખુડી બાપો તાર માતા આવી મા માતા જબરી ધરી ના ઓળું તો જગત માં મે માતા નો ઓળખણ લે મા મા એ ભરવાડો મા ઘણા દાડા બેઠકો કરી માની આજે બેઠક નો રંગ જુદો ના બતાવું ને મા હવાર સડે હવાર પડે હવાર દાડો આવે મા અને કંકુના ના કરું તો જગત માં મે માતા ને રોમરોમ ના કરે ભઈયા બાપો પાવર પીડી માં જેઠા ભરવાડી ખુડી બાપો તાર માતા આવી મા માતા જબરી ધરી ના ઓળું તો જગત માં મે માતા નો ઓળખણ લે મા મા એ ભરવાડો મા ઘણા દાડા બેઠકો કરી માની આજે બેઠક નો રંગ જુદો ના બતાવું ને મા હવાર સડે હવાર પડે હવાર દાડો આવે મા અને કંકુના ના કરું તો જગત માં મે માતા ને રોમરોમ ના કરે ભઈયા બાપો પાવર પીડી માં જેઠા ભરવાડી ખુડી બાપો તાર માતા આવી મા માતા જબરી ધરી ના ઓળું તો જગત માં મે માતા નો ઓળખણ લે મા મા એ ભરવાડો મા ઘણા દાડા બેઠકો કરી માની આજે બેઠક નો રંગ જુદો ના બતાવું ને મા આ સાથે સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઈટીવી સાથે હાલ મને રજા આપશો નમસ્કાર